આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને જંગજૂમી રહ્યા છે, જેને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં 22મા આજે જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, જેનું સુરતમાં સમર્થન જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જેમાં રોડ રસ્તા પણ ખાલી કરી મનાઈ રહ્યા છે, બધી દુકાનો બંધ દેખાઈ રહી છે, કેટલાક દુકાનથી વાહન ચાલકો નીકળી રહ્યા છે, જેને પોલીસ પૂછપરછ કરી રહી છે કે તમે શા માટે ઘરની બહાર નીકળી રહ્યા છો. તેની સાથે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ, જે હીરા બજાર, જેથી જે મોટી માર્કેટ આજે બંધ જોવા મળી રહી છે, કારણ કે કોરોના વાયરસ છે તેની સામે લડત માટે આ જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે, જેથી લોકો ઘરમાં બેસીને પોતાના ઘર પરિવારની સાથે આજનો દિવસ વિતાવશે અને આજે પોતાના ઘર પરિવારની સાથે આજે તો બે ટક બેસીને ઘરનું જમવાનું જમશે, પોતાના બાળકોને ભણાવશે. બરાબર જે રીતે આજે આ બંને દિવસનું આ લોકો પાલન કરશે, જે તેની સાથે સુરતમાં હાલ કોરોના વાયરસ 3 કેસ નોંધાયા છે, જેથી 8 રિપોર્ટ હજુ પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. હજુ ગત રોજ ગાંધીનગરમાં બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના જે 4 મહાનગરો છે, અમદાવાદ, સુરત,